નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું ઉર્વિશા વેગડા. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરતના ઓલપાડ દરિયા કિનારે વેલ માછલી તણાઈ આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. સુરતના ઓલપાડના દરિયા કિનારે વેલ માછલી તણાઈ આવી 20 ફૂટ લાંબી વેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મોર ગામના વેલ માછલી આવતા ગ્રામજનો પણ જોવા માટે ઉમટ્યા હતા. મોર ભગવા દરિયા કિનારે વેલ માછલી જોવા મળી હતી, જેને જોવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. ગ્રામજનો દ્વારા માછલીને બચાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સુરતમાં ઓલપાડના દરિયા કિનારે વેલ માછલી તણાઈ આવી હતી. જોકે ગ્રામજનો દ્વારા માછલીને બચાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. 20 ફૂટ લાંબી વેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું હતું, જેને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મોર ભગવા દરિયા કિનારે વેલ માછલી જોવા મળી. મોર ગામના વેલ માછલી આવતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા માછલીને બચાવવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા. સુરતના ઓલપાડના દરિયા કિનારે વેલ માછલી તણાઈ આવી હતી. 20 ફૂટ લાંબી વેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું.